અમિતભાઈ અને નરેન્દ્રભાઈને આજે પણ ગુજરાત એટલું જ મિસ કરતું હોય છે કારણ કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ આજે ભલે દિલ્હીમાં બેઠા હોય પણ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા એમને એક્સપેક્ટ તો કરતી જ હોય છે જે કોઈ પણ મુખ્યમંત્રી અત્યાર સુધી આવ્યા વિજયભાઈ હોય આનંદીબેન હોય પણ એ વખતનો સમય નિશ્ચિતપણે ગુજરાતની જનતા યાદ કરતી હોય છે મિસ પણ કરતી હોય છે નરેન્દ્રભાઈ ક્યાંય નથી અહીંયા વડાપ્રધાન તરીકે પણ ગુજરાતની એટલી જ ચિંતા કરે છે ભવિષ્યમાં પણ કરવાના છે એટલે ગુજરાતની જનતાને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની અંદર શાસન નરેન્દ્રભાઈના દેખરેખમાં જ ચાલે છે ને જે કંઈ મુખ્યમંત્રીઓ બન્યા આનંદીબેન હોય વિજયભાઈ હોય કે હવે ભૂપેન્દ્રભાઈ હોય એમને પણ નીચે સુધી એકદમ સુંદર રીતે કેન્દ્ર સરકારની બધી યોજનાઓ રાજ્ય સરકારની બધી યોજનાઓ પહોંચે એવી વ્યવસ્થા કરી છે અને એના કારણે જ આજે ગુજરાત દેશના એક્સપોર્ટના કુલ એક્સપોર્ટના ત્રીસ ટકા ગુજરાતથી થાય છે એમએસએમઇ સૌથી વધારે ગુજરાતમાં રજીસ્ટર થાય છે સ્ટાર્ટઅપ સૌથી વધારે ગુજરાતમાં રજીસ્ટર થાય છે આ જ બતાવે છે કે નરેન્દ્રભાઈ જે વારસો મૂકીને ગયા છે અમારા મુખ્યમંત્રીએ વારસાને આગળ વધારે